હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આજે આપણે બોડી ફ્લુઇડ એન્ડ સર્ક્યુલેશન એટલે કે દેહજળ અને પરિવહનમાં એક નવા ટોપિકના પ્રશ્નો અને જવાબોની ચર્ચા કરવાના છીએ. તો પ્રશ્નો અને જવાબોની ચર્ચા કરતાં પહેલાં હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે અપડેટ થતા રહો મિત્રો. તો મિત્રો, આજે આપણે બોડી ફ્લુઇડ એન્ડ સર્ક્યુલેશનની અંદર આપણે એક નવો ટોપિક એટલે કે લિમ્ફેટિક સિસ્ટમ એટલે કે લસિકા તંત્રના પ્રશ્નો અને જવાબોની ચર્ચા કરવાના છીએ ડિટેલમાં, જે તમને નીટ અને બોર્ડ માટે 100% ફાયદાકારક રહેશે અને તમને ડિટેલમાં આની સમજણ મળશે કે કેવી રીતે લસિકાના અંદર પ્રશ્નો પૂછાઈ શકે છે, લસિકા તંત્રની અંદર કેવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે. મેં ઓલમોસ્ટ બધા જ પ્રકારના પ્રશ્નો અહીંયા પૂછી લીધા છે, જેથી ઇન ફ્યુચર તમને તકલીફ નહીં પડે પ્રશ્ન પૂછાશે તો લસિકા તંત્રમાંથી. તો મિત્રો, બધા જ પ્રશ્નો શાંતિથી જોજો, સાંભળજો અને નોંધ કરવાનું ભૂલતા નહીં, જેથી ઇન ફ્યુચર તમે વાંચી પણ શકો મિત્રો. તો આપણે શરૂઆત કરીએ લસિકા તંત્રના પ્રશ્નોની. તો પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પ્રતિકારક તંત્રનો ભાગ નથી એન્ડ સોરી ભાગ છે, નીચેનામાંથી કયું પ્રતિકાર તંત્રનો ભાગ છે એવું પૂછ્યું છે. મેં અહીંયા પ્રતિકાર તંત્રની વાત કરી છે સ્પેશિયલી. તો મિત્રો, બીની વાત કરીએ તો એરિથ્રોસાઇટ એટલે કે રેડ બ્લડ સેલ કહેવાશે એરિથ્રોસાઇટ, એટલે જેનું કામ એકચ્યુઅલી ઓટુ અને CO2નું વહન કરાવવાનું છે, જે પ્રતિકાર તંત્રમાં કોઈ ભાગ ભજવતું નથી. બીજું બેઝોફિલ્સની વાત કરીએ તો એ એલર્જી રિએક્શનમાં ભાગ ભજવે છે અને કહી શકાય પ્રતિકાર પણ ચોક્કસ ના કહી શકાય, કારણ કે અહીંયા ઓપ્શન એ આપેલો છે લિમ્ફોસાઇટ. તો અહીંયા આપણે જવાબ આવશે લિમ્ફોસાઇટ, કારણ કે લિમ્ફોસાઇટ એ ખાસ કરીને પ્રતિકાર લડવાનું કામ કરે છે, જે બેક્ટેરિયાને મારે છે અથવા એન્ટીજન્સને મારે છે, એના માટે લિમ્ફોસાઇટ્સ આવેલા હોય છે એટલે કે લસિકા કણો આવેલા હોય છે. એટલા માટે અહીંયા જવાબ આવશે લિમ્ફોસાઇટ, એટલે બેઝોફિલ, એરિથ્રોસાઇટ અને આપેલ એક પણ અહીંયા આ ત્રણે ત્રણ ઓપ્શન ખોટા પડે છે. તો નીચેનામાંથી પ્રતિકાર તંત્રનો ભાગ છે તો એના માટે લિમ્ફોસાઇટ આન્સર એકદમ ફિટ બેસે છે, તો એ આન્સર આવશે. બીજું પ્રશ્ન છે, રુધિરરસ કરતાં લસિકામાં, રાઈટ, લસિકામાં રુધિરરસ કરતાં શું હોય છે એના માટે વાત કરીએ છીએ. તો એ ઓપ્શન છે પાણીનું પ્રમાણ ઓછું હોય છે, તો પહેલો જ ઓપ્શન ખોટો પડે છે, પાણીનું પ્રમાણ તો હોય જ છે મિત્રો. બીજું, ઉત્સર્ગ દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય છે. ના મિત્રો, લસિકાની અંદર ઉત્સર્ગ દ્રવ્યનું પ્રમાણ હશે, કારણ કે લસિકા ગાળણ માટે ખાસ કરીને હોય છે, એટલા માટે બીજો ઓપ્શન પણ ખોટો પડે છે. ત્રીજું, પ્રોટીન ઘટકો અને તેના ફાઇબ્રિનોજનનું પ્રમાણ ઓછું હોય છે. હા મિત્રો, આ જવાબ હોઈ શકે, હજી ચોથો ઓપ્શન બાકી છે એટલા માટે આપણે હું કહું છું હોઈ શકે, તરતા રુધિરકોષોનું પ્રમાણ વધારે હોય છે. હવે જો લસિકાના અંદર રુધિરકોષો હોતા નથી મિત્રો, એટલે ચોથો ઓપ્શન પણ ખોટો પડે છે. એટલા માટે પ્રોટીન ઘટકો અને તેમાં ફાઇબ્રિનોજનનું પ્રમાણ હોય છે અને કેવું હોય છે, ઓછું હોય છે. કોના કરતાં? રુધિરરસ કરતાં. તો મિત્રો, અહીંયા આપણે સી ઓપ્શન છે સાચો પડે છે, કે ફરીથી કહું છું, રુધિરરસ કરતાં લસિકાની અંદર પ્રોટીન ઘટકો અને તેમાં ફાઇબ્રિનોજનનું પ્રમાણ ઓછું હોય છે મિત્રો, એટલા માટે એકદમ સાચો જવાબ છે સી ઓપ્શન. ત્રીજા પ્રશ્નની વાત કરીએ આપણે, કે લસિકાના બંધારણમાં સૌથી ઊંચું પ્રમાણ કોનું હોય છે. હવે જો લસિકા કીધું છે, લસિકા એટલે કે લસિકા પ્રવાહી પેશીય જળની વાત કરી છે, તો એના અંદર સૌથી વધારે પ્રમાણ કોનું હશે, રાઈટ? તો લ્યુકોસાઇટ વાત કરીએ તો શ્વેતકણો વાત કરી છે, જનરલી શ્વેતકણો બધા જ ના હોય મિત્રો લસિકાની અંદર, એટલા માટે આ પહેલો જવાબ ખોટો પડે છે. સી ઓપ્શન આપ્યો છે એરિથ્રોસાઇટ. એરિથ્રોસાઇટ એટલે કે RBC, ફરી વાર કહી દઉં તમને, લસિકાની અંદર RBC જોવા મળતું નથી મિત્રો, એટલે કે રક્તકણો જોવા મળતા નથી બિલકુલ, એટલા માટે આ જવાબ પણ ખોટો પડે છે. ડી ઓપ્શનની વાત કરી દઉં, મોનોસાઇટ. મોનોસાઇટ એટલે એ પણ શ્વેતકણનો એક પ્રકાર છે, એ પણ લસિકાની અંદર જોવા મળતો નથી મિત્રો, એક કેન્દ્રીકણ જે જોવા મળતા નથી મિત્રો, એટલે ડી જવાબ પણ ખોટો પડે છે. લિમ્ફોસાઇટ એટલે કે લસિકાકણની વાત કરી છે, તો ઓબ્વિયસલી મિત્રો લસિકા પ્રવાહીના અંદર લસિકા કણ જ આવેલા હશે, એટલા માટે બી ઓપ્શન એકદમ સાચો છે, જેના અંદર આવશે લિમ્ફોસાઇટ આન્સર આવશે મિત્રો. ચોથા પ્રશ્નની વાત કરીએ, લસિકાનું કાર્ય શું છે? તો ફંક્શન ઓફ લિમ્ફની વાત કરી છે, લસિકાનું કાર્ય શું છે? તો નીચેથી વાત કરીએ આપણે, કે RBC અને WBC લસિકા ગાંઠમાં લાવે છે, તો આ એકદમ ખોટું છે, કારણ કે RBC અને WBC એ લસિકામાં હોતા નથી મિત્રો, એટલે બધા જ વ્હાઇટ બ્લડ સેલ હોતા નથી અથવા RBC તો બિલકુલ હોતા નથી, એટલા માટે આ ઓપ્શન ખોટો પડે છે. બીજું, ઓટુનું ફેફસામાં વહન કરાવે છે, એ પણ એકદમ ખોટું છે, વહન કરાવવાનું કામ RBCનું છે. ઓટુનું મગજમાં વહન કરાવે છે, એ પણ ખોટું છે, કારણ કે RBCનું કામ છે એ બી. અને એ ઓપ્શન છે આંતરાલીય પ્રવાહી રુધિરમાં લાવે છે. હા મિત્રો,
એકદમ સાચું છે કે જ્યારે ધમનીમાંથી જે પ્રવાહી 10% પ્રવાહી જે બહાર નીકળે છે કોષોની આજુબાજુ, એ પ્રવાહીને પાછું રુધિરમાં લાવવાનું કામ આ લસિકાઓનું હોય છે, મતલબ કે લસિકા વાહિનીનું હોય છે. એટલા માટે અહીંયા લખ્યું છે લસિકાના વાહિનીના અંદર લસિકા પ્રવાહી હોય છે. તો એકચ્યુઅલી આ અંતરાલીય પ્રવાહી શું કરે છે, એ રુધિરમાં લાવે છે, એવું આપણે કહી શકીએ. લસિકા વાહિનીનું કામ અહીંયા વાત કરું છું, કાર્ય શું છે, તો આંતરાલીય પ્રવાહીને રુધિરમાં લાવે છે. મિત્રો એકદમ સાચો જવાબ એ છે. પાંચમા નંબરનું પ્રશ્નની વાત કરીએ તો નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિનું મુખ્ય કાર્ય નથી એવું પૂછ્યું છે મિત્રો, કે કાર્ય નથી એવું પૂછ્યું છે. તો વાત કરીએ શ્વેતકણ ઉત્પન્ન કરવા, તો એ સાચી વાત છે, કારણ કે લિમ્ફોસાઇટ ઉત્પન્ન કરે છે એટલે કે શ્વેતકણ છે, તો એ ઓપ્શન સાચો હોય છે કે અહીંયા કાર્ય નથી એવું પૂછ્યું છે. બીજું એન્ટીબોડી નિર્માણ કરવા, તો હા એન્ટીબોડી પણ નિર્માણ કરે છે. રક્તકણ ઉત્પન્ન કરવા, ના તો લસિકા છે રક્તકણ ઉત્પન્ન કરતું નથી એટલે અહીંયા કાર્ય નથી એવું પૂછ્યું છે, એટલા માટે સી જવાબ ફિટ બેસી શકે છે. હજી ડી ઓપ્શન બાકી છે, જોઈ લઈએ. બેક્ટેરિયાનો નાશ કરવા, હા એકદમ સાચી વાત છે, કારણ કે પ્રતિકારકતા માટે હોય છે લસિકા, એટલા માટે ડી પણ એ લસિકાનું કાર્ય ગણી શકીએ. તો ત્રણ એ બી અને ડી એ લસિકાના કાર્યો છે, પણ જે સી ઓપ્શન છે લસિકાનું કાર્ય નથી, રક્તકણો ઉત્પન્ન કરતા નથી, એટલે એકદમ સાચો જવાબ છે સી, જે રક્તકણો ઉત્પન્ન કરતા નથી, નીચેનામાંથી લસિકાનું ગ્રંથિનું મુખ્ય કાર્ય નથી, તો એના માટે જવાબ આવશે રક્તકણો ઉત્પન્ન કરવા, બરાબર. નેક્સ્ટ છે છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન લસિકા માટે સત્ય છે, રાઈટ. સત્ય વિધાનની વાત કરી છે, તો પહેલો ઓપ્શન છે શ્વેતકણ અને સીરમ. ના મિત્રો એ ખોટું છે, શ્વેતકણો બધા હોતા નથી મિત્રો, એટલા માટે આ ઓપ્શન ખોટું હોઈ શકે છે. બીજું રક્તકણ સિવાયના રુધિરસના બધા જ ઘટકોને કેટલુંક પ્રોટીન, હા મિત્રો આ સાચું હોઈ શકે છે, કેટલુંક પ્રોટીનની વાત કરી છે અને રક્તકણ સિવાયના બધા જ ઘટકોની વાત કરી છે અને કેટલુંક પ્રોટીનની વાત કરી છે, એટલા માટે આ સાચું હોઈ શકે છે. હું પરફેક્ટ નથી કહેતો જે સાચું હોય છે, કારણ કે આપણે બીજા ઓપ્શન જોવાના બાકી છે. બીજું આરબીસી ડબલ્યુબીસી અને રુધિરરસ, જો આરબીસી તો બિલકુલ ના હોય એટલા માટે આ જવાબ તો બિલકુલ ખોટો પડશે, અહીંયા પણ આરબીસી ના હોય બધા એટલા માટે આ જવાબ પણ ખોટો પડશે બિલકુલ. તો હવે અહીંયા બાકી રહ્યો છે બી ઓપ્શન, રાઈટ. તો રક્તકણ સિવાય અહીંયા સીરમ લખ્યું છે એટલા માટે અહીંયા આ જવાબ તો બિલકુલ જ ખોટો પડશે. તો બી ઓપ્શન સેટ થાય છે, રક્તકણ સિવાય રુધિરસના બધા જ ઘટકો અને કેટલુંક પ્રોટીન. તો મિત્રો એકદમ સાચી જવાબ છે કે રક્તકણ સિવાય બીજા બધા કોષો એટલે કે વ્હાઇટ બ્લડ સેલ, ખાસ કરીને લિમ્ફોસાઇટ હોય છે, બીજા બધા વ્હાઇટ બ્લડ સેલ હોતા નથી, રાઈટ. પણ જવાબ બી સેટ થાય છે, કારણ કે શ્વેતકણ અને સીરમ તો મતલબ એ લસિકામાં સીરમ નથી આવેલું હતું, એટલા માટે ફાઇબ્રોજન જે ગંઠાવાના જે એ પણ થોડાક અહીંયા લસિકામાં હશે, એટલા માટે બી જવાબ એકદમ સાચો પડે છે, રક્તકણ સિવાય રુધિરસના બધા જ ઘટકોને કેટલુંક પ્રોટીન, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ સાતમા નંબરના, બાળકમાં થાઈમસ ગ્રંથિ નુકસાન થાય તો શું થાય, રાઈટ. તો એની વાત કરી છે, તો થાઈમસ ગ્રંથિને નુકસાન થાય તો રુધિરમાં હિમોગ્લોબિનના પ્રમાણમાં ઘટાડો થાય, ના એ ખોટી વાત છે. સ્ટેમ કોષો નિર્માણના ઘટાડો થાય, એ પણ તદ્દન ખોટી વાત છે. એન્ટીબોડી મીડિએટેડ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય, ના એ પણ ખોટી વાત છે. મતલબ કે સી ઓપ્શન પણ નહીં આવે, બી પણ નહીં આવે ને એ પણ નહીં આવે, એકદમ ખોટું છે. અને સેલ મીડિએટેડ પ્રતિકારકતામાં ઘટાડો, હા મિત્રો. તો વાત કરું તો એના વિશે કે એકચ્યુઅલી શું થાય છે કે આપણા પ્રતિકારક તંત્રની મુખ્ય ગ્રંથિ થાઈમસ છે અને થાઈમસ ટી કોષોના ઉત્પાદન માટે જવાબદાર છે. યાદ રાખજો મિત્રો, થાઈમસ ટી લસિકા કોષોના ઉત્પાદન માટે જવાબદાર છે. તો ટી લસિકા કોષો શ્વેતકણોની એક જાત છે, એ બી તમને ખબર છે, આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. અને આ કોષો દ્વારા ઉત્પન્ન થતી જે પ્રતિકારક શક્તિ છે એના માટે જવાબદાર છે. મતલબ આ કોષો દ્વારા, સેલ મીડિએટેડ લખ્યું છે, કોષો દ્વારા ઉત્પન્ન થતી પ્રતિકારક શક્તિ છે, એટલા માટે સેલ મીડિએટેડ પ્રતિકારકતામાં ઘટાડો થાય છે જો થાઈમસ ગ્રંથિ કાઢી દેવામાં આવે છે. અને આ એકચ્યુઅલી એ શું કરે છે, એનું ફંક્શન શું હોય છે, તો ખરેખર બેક્ટેરિયા, યીસ્ટ, ફૂગ અને પરોપજીવી અને વાયરસ સામે શું કરે છે, પ્રતિકારકતા શક્તિ વધારવા જરૂરી છે. જો થાઈમસ હોય તો આ બધા પ્રતિકારકતા કરી શકશે, કેન્સર, સંધિવા, એલર્જી જેવા જાતે ઊભી થતી જે અનિયમિતતાઓ સામે લડવા પણ થાઈમસ ખૂબ જ ઉપયોગી છે. તો આ થાઈમસ જો કાઢી નાખવામાં આવે તો સેલ મીડિએટેડ પ્રતિકારકતામાં ઘટાડો થઈ શકે છે મિત્રો. તો છેલ્લો ઓપ્શન એકદમ સાચો છે મિત્રો, બાળકમાં થાઈમસ ગ્રંથિ નુકસાન થાય તો સેલ મીડિએટેડ પ્રતિકારકતામાં ઘટાડો થઈ જાય, જે મેં તમને કીધું કે કેવી રીતે પ્રતિકારકતા આપે છે. નેક્સ્ટ વાત કરીએ આઠમા નંબરની, આંતરડાની દિવાલમાં પયસ્વીની દ્વારા શોષાતું પ્રવાહી, તો મિત્રો કાઇલ અથવા અન્નરસ, એ મિત્રો સાચો હોઈ શકે છે. અન્નરસ જે એકચ્યુઅલી ચરબીનું શોષણ કરે છે, જેને કાઇલ અથવા અન્નરસ કહેવામાં આવે છે. બી ઓપ્શન છે રુધિર પ્રવાહી, તો એકદમ ખોટું છે, જે રુધિર પ્રવાહીનું શોષણ કરતા નથી આંતરડાની દિવાલમાં પયસ્વીની દ્વારા. બીજું પોષક પ્રવાહીનું પણ શોષણ થતું નથી, બધા પોષક પ્રવાહીનું શોષણ થતું નથી. બીજું આપેલ તમામ તો નહીં જ આવે મિત્રો, તો ઓપ્શન એ છે કાઇલ અથવા અન્નરસ
જે દુધિયા કલરનું બને છે અંદર લસિકા પ્રવાહી, અને આના દ્વારા એટલા માટે એને કાઇલ અથવા અન્ય રસ કહેવામાં આવે છે મિત્રો. તો આંતરડાની દિવાલમાં પયસ્વીન દ્વારા શોષાતો પ્રવાહી શું છે? કાઇલ અથવા અન્ય રસ. નેક્સ્ટ વાત કરીએ 9મા નંબરના પ્રશ્નની, તો મનુષ્યની જે શરીરની સૌથી મોટી લસિકા વાહિની કઈ છે? સૌથી મોટી લસિકા વાહિની કઈ છે એની વાત કરી છો. તો અહીંયા મિત્રો ગોખવાનું છે કે ડાબી ઉરસીય લસિકા વાહિની છે મનુષ્યની સૌથી મોટામાં મોટી, જે મેં વિડીયોમાં પણ સમજાયેલું છે, સૌથી મોટામાં મોટી લસિકા વાહિની છે મિત્રો. નેક્સ્ટ વાત કરીએ 10મા નંબરના પ્રશ્નની, કે મનુષ્યમાં લસિકા ગાંઠોની સંખ્યા કેટલી હોય છે? જે બહુ નોલેજેબલ પ્રશ્ન છે, લગભગ ઓછા લોકોને ખબર હશે ટોટલ લસિકા ગાંઠો કેટલી આવેલી છે સંખ્યામાં. તો 800 નથી આવતી, આપણે ગોખવાનો જ પ્રશ્ન છે. 209 પણ નથી આવતી, 307 પણ નથી આવતી, પણ 700 ગાંઠો હોય છે એવરેજલી લસિકા ગાંઠો મનુષ્યની અંદર 700 હોય છે. તો મિત્રો મેં તમને બધા જ લસિકા બાબતે પ્રશ્નો સમજાવી દીધા છે. આટલા પ્રકારે પ્રશ્નો પૂછાઈ શકે છે, રાઈટ? હજી પણ આપણે નીટના જ્યારે વિડીયો મૂકીશું તેના અંદર પણ હજી વધારે પ્રશ્નોની ચર્ચા કરીશું, પણ લસિકાના ઓલમોસ્ટ મેં બધા જ પ્રશ્નો તમને સરસ રીતે સમજાવ્યા છે જે વિડીયો મૂક્યો તો એના પ્રમાણે. તો મિત્રો નેક્સ્ટ વિડીયો ઝડપથી મૂકીશ, ત્યાં સુધી મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો. ગુજરાત બાયોલોજી નેટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નેટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે. તો મિત્રો શેર, ત્યાં મને મેસેજ કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો, સજેશન પણ આપી શકો છો, ક્વેશ્ચન પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.